મોટો ઉલટફેર દેખાઈ રહ્યો છે. યુપીમાં એનડીએ 36 અને ઇન્ડિયા 43 બેઠક ઉપર આગળ દેખાઈ રહ્યું છે. અહીંયા મોટો ફટકો કહી શકાય, સીધો સીધો બીજેપીને યુપીમાં નુકસાન છે એ દેખાઈ રહ્યું છે. હવે આપણે રાજસ્થાનની જો વાત કરીએ તો 25 બેઠકો અને તેમાં 14 બેઠક પર બીજેપી આગળ છે, જ્યારે કોંગ્રેસ 11 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં પણ અહીંયા બીજેપી એનડીએ ગઠબંધનને નુકસાન છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે ગત ચૂંટણીમાં તમામે તમામ બેઠકો રાજસ્થાનની બીજેપીના ફાળે આવી હતી. હવે મધ્યપ્રદેશની જો આપણે વાત કરીએ, મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠક છે, બીજેપી અત્યારે 29 લોકસભા બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહી છે. અહીંયા કોંગ્રેસને મધ્યપ્રદેશમાં નુકસાન દેખાઈ રહ્યું છે, કારણ કે એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ નથી દેખાઈ રહ્યા મધ્યપ્રદેશમાં. તો રાજસ્થાન અને યુપીમાં એનડીએ અને બીજેપીને નુકસાન, પરંતુ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને નુકસાન. હવે મહારાષ્ટ્રની જો વાત કરીએ, 48 લોકસભા બેઠક છે, એનડીએને 21, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 26 બેઠકો પર ઉમેદવાર, જે બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ બહુલ્ય હતું ત્યાં પણ આપણે ગુજરાતની 3 બેઠકો પર ભાજપને 2 લાખથી વધુની લીડ મળી ચૂકી છે. ગાંધીનગર, રાજકોટ, પંચમહાલમાં ભાજપ મોટી લીડ તરફ જઈ રહ્યું છે. પંચમહાલમાં રાજપાલસિંહને હાલમાં 2,18,000થી વધુ મતની લીડ છે. ખેડામાં દેવુસિંહ પણ આવી ગયા છે મેદાનમાં, 2 લાખથી વધુની લીડ, 4 બેઠકો હવે થઈ ગઈ છે. ખેડાની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, રાજકોટથી એ પરિસ્થિતિ, ગાંધીનગરથી એ પરિસ્થિતિ અને પંચમહાલમાં પણ એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં અમિત શાહ જંગી લીડ તરફ જઈ રહ્યા છે આગળ, 4,29,000 મતની લીડ ગાંધીનગરની અંદર અમિત શાહને મળતી જોવા મળી રહી છે. ગાંધીનગરમાં અમિત શાહ જંગી લીડ તરફ જતા જોવા મળી રહ્યા છે. તો જે 5 લાખની વાત હતી, કદાચ એકલા માત્ર અમિત શાહ છે કે જે પૂર્ણ કરી શકશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ વધુ એક જાણકારી એ પણ છે કે દેશના અલગ અલગ આંકડાઓ જે બદલાઈ રહ્યા છે. બિલકુલ, તો હિન્દી હિન્દી